अजय उसकी बात करी तो हम तो के लगभग 665 में रॉबर्ट हुके उसकी शोध कर कई थे। तो एमने के एक जर्नी छाल नो એટલે કે બુચ નો ઉપયોગ કર્યો અને એમાં મધપુડાના જે મધપુડો હોય ખાના ખાના જેવી રચના એના આધારે એને કોષની શોધ કરી। આમ તો જુઓ કે દિવાલ ઈંટોની બનેલી છે, એકબીજા સાથે જોડાયેલી છે, બરાબર? તો કોષ પણ એકબીજા સાથે જોડાયેલો છે, એટલે દરેક સજીવ એ નાના નાના એકમોથી બનેલું છે, એટલે કોષ એ એકબીજા સાથે જોડાઈને શરીરની માનવ શરીરની રચના થાય છે। એમાં આકૃતિ છે કે મધ્યમાં કોષકેન્દ્રની ફરતે કોષરસ અને કોષરસની ફરતે આવેલી આ જે દિવાલ છે, બરાબર? આ દિવાલ જેવી રચના છે એને કોષરસ સ્તર કહે છે। આ કોષકેન્દ્ર છે મધ્યમાં, કોષની મધ્યમાં કોષકેન્દ્ર કોષરસ અને આ જે છે એને શું કહેવાય, કોષરસ સ્તર, બરાબર? એટલે માનવ શરીર નાના નાના એકમોથી બનેલું છે જેને કોષ કહે છે, અને બધા કોષો ભેગા થઈને માનવ શરીરની રચના થાય છે, બરાબર? તો કોષની હવે વ્યાખ્યા જોઈએ કે શરીર ખૂબ જ નાના એકમોનું બનેલું છે જેને કોષ કહે છે। કોષ કેન્દ્ર તો કે કોષની મધ્યમાં આવેલ ગોળાકાર ઘન રચના, કોષની મધ્યમાં આ કોષ, બરાબર? ઘણા બધા કોષો જોડાઈને અહીં રચના બતાવી છે, કારણ કે કોષની મધ્યમાં આવેલી ગોળાકાર ઘટ્ટ રચનાને કોષ કેન્દ્ર કહે છે। અને કોષરસની વાત કરીએ તો કોષરસ શું છે, તો કોષ કેન્દ્રની ફરતે આવેલું ઝેરી જેવું દ્રવ્ય કે જેને કોષરસ કહે છે, બરાબર? હવે આ કોષરસ છે એની ફરતે આવેલું પારદું આવરણ, બરાબર? આવરણને કોષરસ સ્તર કહે છે। એટલે આમ દરેક સજીવનું જે શરીર છે એ નાના નાના એકમોથી બનેલું છે, બરાબર? તો આપણે જોયું આ કોને એની શોધ કરી, રોબર્ટ હુકે શરૂઆતમાં લગભગ 665 માં વનસ્પતિ છાલની મદદથી તેની શોધ કરી, અને પછી એની સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોયું, અને ત્યારબાદ આગળ વિજ્ઞાનમાં શું કહેવાનું એનું સ્પષ્ટતા એકદમ આપણા સુધી આવી, બરાબર? એટલે કોષ શાનો બનેલો છે તો કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ સ્તરનો બનેલો છે, બરાબર? હવે આપણે જોઈએ કે વનસ્પતિના પર્ણમાં, આપણે જોયેલું કે વનસ્પતિના જે પર્ણમાં પર્ણતંત્ર, હરિતદ્રવ્ય, રક્ષકકોષો બધાનો સમાવેશ થાય છે। વનસ્પતિનું પર્ણ કેટલા કે કથ્થઈ લાલ રંગના હરિતદ્રવ્યો જે, એટલે લાલ રંગ કથ્થઈ રંગના જે રંજક દ્રવ્યો ધરાવે છે એ લીલા રંગના રંજક દ્રવ્યને ઢાંકી દે છે, પરંતુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો કરી શકે છે, બરાબર? લીલી વનસ્પતિ એટલે લીલી વાત કરીએ તો લીલી તળાવના કે નદીના પાણીમાં આપણને જોવા મળે છે, કેવી લીલા રંગના ધબ્બા જેવી રચના છે, તે એમ કે એને શેવાળના નામે પણ ઓળખવામાં આવે, તો લીલી પોતાનો ખોરાક જાતે બનાવે છે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન લીલમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી લીલી કેવી છે, સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી તે સ્વયંપોષી છે, બરાબર? એટલે આપણે જોયું કે એક સૂક્ષ્મ શરીરની આપણને સૂક્ષ્મ શરીર જોવા મળે એ પહેલું છે લીલ, બરાબર? આ ચેપ્ટરમાં આપણને પહેલું સૂક્ષ્મ શરીર જોવા મળ્યું લીલ। પછી આપણે આગળ જોઈએ તો એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિમાં એવું છે કે બે એક સરખા છોડવાળા બે એક સરખા છોડવાળા કુંડા લેવાના છે, એક છોડને 3-4 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં રાખવાનો છે। પહેલા તો હું તમને કહી દઉં કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે। હવે એમાં બે એક સરખા છોડવાળા કુંડા લીધા, બરાબર? એકને એ નામ આપો, બીજાને બી નામ આપો, ત્યારબાદ એક એક કુંડાને એક એ નામવાળા કુંડાને સૂર્યપ્રકાશમાં 3-4 દિવસ રાખો, અને બીજા બી નામવાળા કુંડાને અંધારામાં રાખો, ત્યારબાદ અંધારામાં રાખેલા જે કુંડો છે એને ફરી સૂર્યપ્રકાશમાં, અંધારામાં રાખેલા છોડવાળા કુંડાને સૂર્યપ્રકાશમાં ફરી 3-4 દિવસ રાખો, અને એની આયોડીનની કસોટી કરવાની છે। હવે આયોડીનની કસોટી કરતા જુઓ, પહેલા તો સૂર્યપ્રકાશમાં રાખેલા તે છોડમાં આપણે એક પર્ણ લો, એના પર આયોડીનનું 2-3 ટીપા મૂકો અને શું થાય છે તેનું અવલોકન કરો। બીજું અંધારામાં રાખેલા છોડના
पढ़ना तो अने इन्ना पर आ गई ना इतनों को सुधार के लिए हम अवलोकन त्यार बाद अंधारा माथी परी सूर्य प्रकाश मारा केला जी छोड़ से इन्हों बना तो अने आयलेनों रॉक मुको अने सुधार के लिए हम अवलोकन शुरुआत में जो के सूर्य प्रकाश मारा केला तेज छोड़ना पड़ना पर आयलेन का सोती करता अवलोकन जो ये ची के आयलेन का सोती करता जी मुरा काढ़ा रखनो थसे એટલે શું કેવા કહેવાય કે પરણામાં સાધની હાજરી જોવા મળે અંધારામાં રાખેલા પરણામાં એનું પરણું અકાળા ભરા રંગનું થશે નહીં તેથી ત્યાં સાધની ગેરહાજરી જોવા મળે છે ફરી એ જ અંધારામાં રાખેલા છોડને આપણે ત્રણ ચાર દિવસ સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી એના પરણાની કસોટી આગળની કસોટી કરતા એના પરણા પર તો તે પરણું ભૂરા કાળા રંગનું તો આ બધી શું કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે બરાબર કેમ કે સ્ટાર્ચની હાજરી ક્યારે સ્ટાર્ચ બને તો સૂર્યપ્રકાશની હાજરીમાં આ ક્રિયા થઈ શકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યારે થઈ શકે સૂર્યપ્રકાશની હાજરી બરાબર તો આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે અને આયોડિન કસોટીના આધારે સ્ટાર્ચ હાજર છે કે નહીં તે આપણે જોઈએ હવે જોઈએ કે વનસ્પતિ કે કાર્બોદિત પદાર્થો બનાવે છે જોડે જોડે પ્રોટીન અને ચરબીનું પણ નિર્માણ કરે છે તો કઈ રીતે કે વનસ્પતિ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં જે પોતાનો ખોરાક કાર્બોદિત સ્વરૂપે સંગ્રહ કરે છે પણ બરાબર તો કાર્બોદિત એ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે પરંતુ તે પ્રોટીનનું પણ નિર્માણ કરે છે તો કે પ્રોટીનના નિર્માણ માટે નાઇટ્રોજન હોવો જરૂરી છે બરાબર તો વનસ્પતિ નાઇટ્રોજન ક્યાંથી મેળવે છે એટલે વાતાવરણમાં કે કેટલાક બેક્ટેરિયા એવા છે એ વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એનું જમીનમાં સ્થાપન કરે છે અને એનું જમીનમાં સ્થાપન કર્યા પછી કે છે એને ક્ષારમાં રૂપાંતર કરે છે અને ક્ષારમાં રૂપાંતર થયા પછી વનસ્પતિના મૂળ દ્વારા એનું શોષણ કરે છે અને વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે છે બરાબર તો ખાસ પ્રકારના બેક્ટેરિયા છે હાઇડ્રોજન તમે જુઓ કઠોળ વર્ગની વનસ્પતિ છે સિમ્બીકોની વનસ્પતિ એટલે વાલવટાણા ચણા તુવેર તો આના જે મૂળ છે જમીનમાં એની મૂળની મૂળની ઉપર રહેલી નાની નાની ગાંઠો જેવી રચના છે તેને મૂળ ગંડિકા કહે છે અને ત્યાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા છે તે વાતાવરણમાં નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે અને એનું ક્ષારમાં રૂપાંતર કરીને આ રીતે કે પ્રોટીનનું વનસ્પતિ એક ક્ષારનું નિર્માણ જ્યારે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે એનું ક્ષારમાં રૂપાંતર કરે છે વનસ્પતિ મૂળ દ્વારા શોષણ કરે છે અને આ રીતે વનસ્પતિને નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી પડતી હોય છે બરાબર આ રીતે ચરબીનું પણ નિર્માણ થતું હોય છે આપણે આગળ જોઈએ કે જો અહીં બેક્ટેરિયા નામ સાંભળ્યું બરાબર તો બેક્ટેરિયા એટલે પહેલા આપણે લીલ જોઈ પછી બેક્ટેરિયા બરાબર ને તો અહીં સૂક્ષ્મજીવોના પ્રકારમાં આપણે જોયું લીલ છે ફૂગ છે તમને કદાચ સાતમા માં હવે આવશે લીલ ફૂગ બેક્ટેરિયા વાયરસ પ્રજીવ આ બધા સૂક્ષ્મ જીવો છે બરાબર તો આપણે બેક્ટેરિયા આવે શબ્દ પહેલા મેં લીલનું તમને સમજાયું કે નદીમાં અથવા તળાવમાં લીલા ધબ્બા હોય છે એને લીલ કહેવાય છે નદીમાં તમે જુઓ લાલા સ્પર્ધી બ્રાઉન રંગની પણ લીલ હોય છે બરાબર તો એને સેવાળ કહે છે બરાબર અને લીલ જ્યારે લીલા રંગની જે લીલ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે છે એટલે એક સૂક્ષ્મ જીવ થયું લીલ અને બીજું વાતાવરણમાં બેક્ટેરિયા જે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન બેક્ટેરિયા દ્વારા એનું શોષણ થાય છે તો બીજો સૂક્ષ્મ જીવ થયો બેક્ટેરિયા બરાબર એટલે વાતાવરણમાંથી આપણને ખબર છે કે વાતાવરણમાં કેટલો નાઇટ્રોજન રહેલો છે તો 78% બરાબર આટલા ટકા વાતાવરણમાં નાઇટ્રોજન રહેલો છે ઓક્સિજન કેટલો છે 21% જે આપણા શોષણ માટે ખૂબ જરૂરી છે આમ તો વનસ્પતિ કે છે કાર્બન ડાયોક્સાઇડનું સીધું શોષણ કરે છે વાતાવરણમાંથી પણ એમ કે નાઇટ્રોજનનું સીધું શોષણ કરતી નથી એને બેક્ટેરિયા મદદ કરે છે એવા એનું જમીનમાં સ્થાપન કરે છે અને જમીનમાંથી એનું ક્ષારમાં રૂપાંતર કરે છે અને પછી વનસ્પતિ એનું શોષણ કરે છે બરાબર હવે આપણે જોઈએ તો એમ કે પોષણના આપણે બે પ્રકાર જોયા સ્વાવલંબી અને પરાવલંબી હવે બાકી અન્ય પ્રકારો પણ છે તો એમાં પરોપજીવી છે મૃતોપજીવી છે બરાબર પરોપજીવી મૃતોપજીવી આ એના અને કીટા આ બધા એના પોષણના અન્ય પ્રકારો છે પરોપજીવીની વાત કરીએ તો એ પહેલાં તો આપણે યજમાનની વાત કરીએ તો યજમાન એટલે શું તો પરોપજીવી સજીવ
જી સજીવમાંથી પોષણ મેળવે છે એને યજમાન કહેવાય બરાબર જે પરોપજીવી સજીવ છે એ એમ કે જે સજીવમાંથી પરોપજીવી સજીવ જે સજીવમાંથી પોષણ મેળવે તેને યજમાન કહેવાય તો એમ કે પરોપજીવી કોને કહેવાય તો યજમાનમાંથી પોષણ મેળવતા સજીવને પરોપજીવી સજીવ કે દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારમાં તમે જુઓ વૃક્ષો હશે એના પર આમ પીળી એમ કે સેવો જેવી લટકતી રચના જોવા મળે છે બરાબર એને નથી એમ કે કર્ણો હતા સીએમ સેવો જેવો જ હોય તો એ પીળી પ્રકારવાળી રચના જોવા મળે પાન તો હતા નથી એટલે પ્રકાશ સંશ્લેષણ કરતું નથી તો જેના પર પડે છે એને નુકસાન પહોંચાડે છે આ પરોપજીવી જેના પર પડે છે તેને નુકસાન પહોંચાડે દાખલા તરીકે અમરવીર ગ્રામ્ય વિસ્તારમાં જાઓ લગભગ બધાને આપણને ખેતીવાડી છે ગામડામાં બધાને છે બરાબર તો તમે ગામડામાં જાઓ ને તો વૃક્ષ પર આવી સેવો જેવી લટકતી પીળી રચના જોવા મળે તો તેને શું કહેવાય અમર બરાબર એ પરોપજીવી છે એ જેના પર પડે છે એમાંથી પોષણ મેળવે છે અને એ વૃક્ષને નષ્ટ કરી નાખે બરાબર એ લડ કરતા નથી ટોટલી નુકસાન કરતા છે તો આપણે એક પ્રકાર જોયો કયો અન્ય પ્રકારમાં એક આપણે પરોપજીવી જોયું પછી બે મૃતોપજીવી તો મૃતોપજીવી એટલે કે મૃત અથવા સળેલા પદાર્થોમાંથી પોતાના પાચક રસોનો સ્રાવ કરી મળેલા દ્રાવણમાંથી પોષણ મેળવતા સજીવોને એમ કે મૃતોપજીવી સજીવો કહે છે દાખલા તરીકે જો ફૂગ બિલાડીનો ટોપ બરાબર ઈષ્ટ છે મુકર છે મશરૂમ એટલે બિલાડીનો ટોપ આ બધા એમ કે જે મૃતોપજીવીના ઉદાહરણ એમાં ઈષ્ટ છે એ આથોલાવા માટે ઉપયોગી છે બીજું જે બિલાડીનો ટોપ છે એ મશરૂમ એ ખોરાક માટે જરૂરી છે અને જે મ્યુકર છે એ નુકસાન કરતા છે ફૂગના જીવાણુ છે તે એમ કે હવામાં જે ફૂગના બીજાણુ હોય છે હવામાં તરતા હોય છે ફૂગના જે બીજાણુ છે હવામાં તરતા હોય છે એની ભીની ઉપાડી સપાટી મળતા તે અંકુરણ થાય છે આ રીતે એમ કે ફૂગનો અંકુરણ થતો જોવા મળે છે બરાબર હવે જોઈએ કે ફૂગ આપણને લાભ કરતા પણ છે કઈ રીતે તો કે છે આથો લાવવા માટે જરૂરી છે બેકરીમાં બ્રેડ બિસ્કિટ કેક બરાબર પેસ્ટ્રી વગેરે બનાવવા માટે એનો ઉપયોગ થાય છે ત્યાર પછી પેનિસિલિન નામની જે ફૂગ છે એ પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા બનાવવા માટે પણ ઉપયોગી છે બરાબર એટલે ફૂગ જો સૂક્ષ્મજીવમાં ત્રીજો સૂક્ષ્મજીવવાળો ફૂગ પહેલા શું જોયું આપણે લીવ પછી ગેકેટ અને ત્રીજું જોયું ફૂગ બરાબર તો આ ફૂગ એમ કે આપણને નુકસાન કરતા પણ છે અને લાભ કરતા પણ છે એટલે એના આપણે લખ્યું તો આખો લાવવા માટે ઇડલી ઢોકળામાં આખો લાવવા માટે પછી બેકરીમાં કેક બ્રેડ બિસ્કિટ બનાવવા માટે બરાબર એનો ઉપયોગ થાય છે અને પેનિસિલિન નામની જે દવા છે એન્ટીબાયોટિક દવા બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે તો એના ફાયદા છે અને એના એ નુકસાન કરતા પણ છે તમે જુઓ ભેજવાળું વાતાવરણ હોય ત્યારે કે આપણા ચામડાના બૂટ ચપ્પલ હોય ભીના કપડાં હોય અથાણાની બરણી હોય લાકડું હોય એના પર ફૂગ નીકળી ગયે છે અને તેને નુકસાન પહોંચાડે છે બીજું કે ફૂગની મદદથી મનુષ્યમાં દાદર ખસ ખરજવું જેવા રોગો થાય છે અને વનસ્પતિમાં ઘેરુને અંધારિયું જેવા રોગો થતા હોય છે બરાબર તો આપણે જોયું ત્રીજું સૂક્ષ્મજીવ કયું પહેલું જોયું લીવ અને લીવ વિશે જોયું બરાબર તો તમારે એમ કે આ જેટલું ચલાવ્યું એટલું વાંચી અને તૈયાર કરવાનું ફૂગના આપણે ફાયદા જોયા લીલના ફાયદા પણ છે કે લીલ ખોરાક તરીકે પણ ઉપયોગી છે તે અગર અગર બનાવવા માટે પણ ઉપયોગી છે બરાબર એ ખોરાક બનાવવા માટે પણ ઉપયોગી છે પછી ફિલ્ટર પેપરની બનાવટમાં પણ ઉપયોગ થાય છે અને તેના ગેરફાયદા પણ છે લીલના કે તમે જુઓ કે લીલે ચોમાસાની સિઝનમાં સપાટીની લપસણી બનાવી દે છે તેનાથી પાણીમાં પણ બગાડ થાય છે અને અકસ્માત થવાની પણ શક્યતા રહે છે
प्रयोग लकी तैयार करो जय भीम अस्तु।